કેમ છો? મજામાં? હવે આપણે લિટલ સ્ટેપ 1 2 3 પૂરું થયું છે અને આજે આપણે લિટલ સ્ટેપ 4 5 6 જોવાના છીએ, જેમાં એક્ટિવિટી 1 માં એક રાયમ આપેલી છે. શું આપેલી છે? રાયમ આપેલી છે. હવે એ રાયમ આપણે ગાઈએ એના પહેલા આપણે રાયમ ના અંદર શું છે એની સમજ મેળવી લઈએ. હવે આ રાયમ માં આપણા હાથની જે આંગળીઓ છે એના વિશેની વાત કરવામાં આવી છે. આપણા હાથની જે ફિંગર્સ છે, આંગળીઓને શું કહેવાય છે ઇંગ્લિશમાં? ફિંગર્સ. એના વિશેની વાત કરવામાં આવી છે. તો પહેલી છે, પહેલા વાત કરીએ તો અંગૂઠો છે. શું છે આ અંગૂઠો? જેને થંબકિન કહેવામાં આવે છે. અંગૂઠાને આપણે શું કહીએ છીએ? થંબ. અને આ પોયમમાં એને થંબકિન કહેવામાં આવ્યું છે. પછી છે બીજી આંગળી, જેને કહેવામાં આવે છે પોઇન્ટર. આપણે કોઈ પોઈન્ટર કહેવામાં આવે છે. કેમ પોઈન્ટર કહેવામાં આવે છે? કારણ કે આપણે કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવો હોય તો કઈ આંગળીનો યુઝ કરીએ છીએ? આપણે પહેલી આંગળીનો યુઝ કરીએ છીએ. કે પહેલી બારી છે, પેલા પેલા બેન છે, આ છે, બધા બધી જ વસ્તુને આપણે દર્શાવવા માટે, કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવા માટે આપણે પહેલી આંગળીનો યુઝ કરીએ છીએ, જેથી કરીને આને પોઈન્ટર કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ ત્રીજા નંબરની આંગળીનો, તો એનું નામ છે ટોલમેન. શું છે? ટોલમેન. કેમ ટોલમેન? કે તમે અહીંયા બધી આંગળી જોઈ શકો છો, જેમાં આ સૌથી ટોલ છે એટલે કે ઊંચી છે, જેથી કરીને આનું નામ છે ટોલમેન. પછી વાત કરીએ આ આંગળીનો, તો આ આંગળીનું નામ છે રિંગમેન. આ આંગળીનું નામ છે રિંગમેન. કેમ રિંગમેન? કારણ કે મોસ્ટલી લોકો આ આંગળી પર રિંગ એટલે કે વીંટી પહેરતા હોય છે. જ્યારે એન્ગેજમેન્ટ પણ થતી હોય ત્યારે લોકો ત્રીજી આંગળી પર વીંટી પહેરતા હોય છે, જેથી કરીને આને કહેવાય છે રિંગમેન. અને લાસ્ટ આંગળી છે જેને એકદમ ક્યુટ ક્યુટ નામ આપ્યું છે પિંકી. કારણ કે એકદમ નાની નાની, એકદમ ક્વિક, આપણા બધા જ ફિંગરમાં આ સૌથી મસ્ત આંગળી હોય છે, જેથી કરીને એનું નામ આપ્યું છે પિંકી. હવે અહીંયાથી હું તમને આ રાયમ ગવડાવીશ અને મારી સાથે સાથે તમારે પણ ગાવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. Very thumpkin, here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. હવે પહેલી વાક્યનું પહેલો પેરેગ્રાફ છે આ પોયમનો. Where is thumpkin? Where is thumpkin? આપણે પૂછ્યું છે, પ્રશ્ન પૂછ્યો છે કે થંકી ક્યાં છે, તો થંકી નો આન્સર આપે છે હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું. Here I am, હું અહીં છું. પછી પૂછે છે હાઉ આર યુ ટુડે સર, હાઉ આર યુ. હાઉ એટલે કે કેમ છો એમ. હાઉ આર યુ નું મીનિંગ થશે તમે કેમ છો. ટુડે એટલે આજે અને સર એટલે કે સર, સાહેબ. હાઉ આર યુ ટુડે સર એટલે કે તમે આજે કેમ છો સર. આપણે ઇંગ્લિશમાં જ્યારે પણ કોઈ સાથે વાત કરતા હોઈએ ત્યારે સર મેડમ એમ કહેતા હોઈએ છે, એટલે થંકીને પૂછે છે કે તમે આજે કેમ છો, તો થંકી કહે છે વેરી વેલ એટલે કે મજામાં. વેરી વેલ એટલે કે મજામાં. થેન્ક યુ, પૂછવા બદલ તમારો આભાર. પૂછવા બદલ તમારો આભાર. થંકી કહે છે કે હું મજામાં છું અને તમે મને પૂછો એ બદલ તમારો આભાર. આ થયું આપણું પહેલું થંકીન. હવે થંકીન પછી આવે છે પોઇન્ટર. પોઇન્ટર માં પણ સેમ વસ્તુ છે. વેર ઇઝ પોઇન્ટર, વેર ઇઝ પોઇન્ટર, હિયર આઈ એમ, હિયર આઈ એમ. હાઉ આર યુ ટુડે સર, હાઉ આર યુ ટુડે સર. વેરી વેલ થેન્ક યુ, વેરી વેલ થેન્ક યુ. હવે પોઇન્ટર માં પણ એવું છે કે પોઈન્ટર ને પૂછે છે કે વેર ઇઝ પોઈન્ટર. પ્રશ્ન પૂછે છે કે પોઈન્ટર કોણ છે, આમાંથી આ બધા ફિંગર્સમાં પોઈન્ટર કોણ છે. ત્યારે પોઈન્ટર કહે છે હી
છે પછી પોઈન્ટર આન્સર આપે છે કે વેરી વેલ થેન્ક યુ એટલે કે હું મજામાં છું અને તે મને પૂછ્યું એ બદલ તારો આભાર હવે આ બે ફિંગર્સ નું થયું હવે આવ્યો ત્રીજા ફિંગર્સ નો વારો હવે ફરી પૂછે છે વેરી સ્ટ્રોંગ મેન વેરી સ્ટ્રોંગ મેન હિયર આઈ એમ હિયર આઈ એમ હાઉ આર યુ ટુડે સર હાઉ આર યુ ટુડે સર વેરી વેલ થેન્ક યુ વેરી વેલ થેન્ક યુ હવે ત્રીજા નંબર ની આખરી નો વારો આવ્યો પૂછે છે કે ટોલમેન ક્યાં છે આ બધા ફિંગર્સ માં ટોલમેન કયો છે ત્યારે ટોલમેન આન્સર આપે છે કે હિયર આઈ એમ એટલે કે હું અહીં છું પછી એના પૂછવામાં આવે છે કે હાઉ આર યુ ટુડે સર એટલે કે તમે કેમ છો ત્યારે ટોલમેન આન્સર આપે છે કે વેરી વેરી એટલે હું મજામાં છું અને તે મને પૂછ્યું એ બદલ થેન્ક યુ હવે આવ્યું ચોથા ફિંગર ની વારી ફરી આ સવાલ છે વેરી ગ્રીન મેન વેરી ગ્રીન મેન હિયર આઈ એમ જો અહીંયા પણ રિંગ પહેરેલી છે ને હિયર આઈ એમ હાઉ આર યુ ટુડે સર હાઉ આર યુ ટુડે સર વેરી વેલ થેન્ક યુ વેરી વેલ થેન્ક યુ હવે આ બધા ફિંગર્સ માં પૂછે છે કે રિંગ મેન ક્યાં છે એમ તો રિંગ મેન કહે છે કે હિયર આઈ એમ હું અહીં છું પછી પૂછે છે એને કે હાઉ આર યુ ટુડે સર તમે કેમ છો ત્યારે રિંગમેન કહે છે કે હું મજામાં છું અને તે મને પૂછ્યું એ બદલ તારો ખૂબ ખૂબ આભાર હવે વાત આવી છે લાસ્ટ ફિંગર ની જેનું નામ આપણે જોઈ ગયા શું નામ હતું પિંકી તો વેરી પિંકી વેરી પિંકી હિયર આઈ એમ હિયર આઈ એમ હાઉ આર યુ ટુડે મેમ હવે પિંકી ને શું કીધું છે મેમ કીધું છે આ બધા ફિંગર્સ ને સર કીધું તું જ્યારે પિંકી ને શું કીધું છે મેમ કારણ કે પિંકી એકદમ નાની ક્યુટ એકદમ બિલકુલ આમ એકદમ સ્વીટ સ્વીટ અને તમે પિંકી પ્રોમિસ પણ કરો છો ને એકદમ ક્યુટ ક્યુટ લિટલ લિટલ આટલી આંગળી છે ને એટલા માટે તમે આમ પિંકી પ્રોમિસ પણ કરો છો અને પિંકી એ સ્ત્રીલિંગ છે શું છે સ્ત્રીલિંગ એટલે એનો એના માટે શું યુઝ કર્યો છે મેમ યુઝ કર્યું છે તો વેરી પિંકી વેરી Here I am, here I am. How are you today, ma'am? How are you today, ma'am? Very well, thank you. Very well, thank you. હવે લાસ્ટ ફિંગર માં પણ આ જ વસ્તુ આપણને પૂછે છે કે પિંકી ક્યાં છે તો પિંકી કહે છે કે હું અહીં છું પછી એને પૂછવામાં આવે છે કે તું કેમ છે તો કહે છે કે હું મજામાં છું અને તમે મને પૂછ્યું એ બદલ તારો આભાર તો આપણે આજે સરસ પોયમ શીખ્યા અને તમે મારા સાથે ગાઈ જશે અને આ પોયમ તમારે લર્ન કરવાની છે લિટલ સ્ટેપ 1 માં પણ આપણે જે પોયમ શીખ્યા હતા એ પણ તમારે લર્ન કરવાની છે અને એની સાથે સાથે આ પણ તમારે લર્ન કરવાની છે હવે આપણે આગળ જોઈએ હવે આપણે જોઈએ સંવાદ લિટલ સ્ટેપ 1 માં પણ આપણે સંવાદ જોયા હતા સંવાદ એટલે બંને વચ્ચેની વાતચીત કન્વર્ઝેશન હવે છે અહીંયા તમને ઓપ્શન આપેલા છે બ્રેકેટ માં તમને ઓપ્શન આપેલા છે એમાંથી તમારે ચૂઝ કરી અને જે બ્લેન્ક્સ દેખાય છે એ તમારે પૂરી કરવાની છે મેહાને છે મેહાને કહ્યું વેર ઇઝ રાહુલ મેહાને પૂછ્યું છે કે વેર ઇઝ રાહુલ રાહુલ ક્યાં છે રાહુલ છે હિયર અહીં પછી આમાંથી કયો બ્રેકેટ આવશે તો આઈ એમ હિયર આઈ એમ આમાંથી ઓપ્શન આવશે બ્રેકેટ માંથી આઈ એમ હિયર આઈ એમ એટલે કે હું અહીં છું રાકેશ છે ડેશ આઈ એમ રાકેશ શું પૂછ્યું છે ડેશ આઈ એમ રાકેશ અહીંયા કોમા છે એટલે રાકેશ ને કે છે હેલો આઈ એમ રાકેશ રાકેશ કે છે કોને કે છે રાહુલ ને રાહુલ ને કે છે કે હેલો આઈ એમ રાકેશ પહેલા નેહાને પૂછ્યું કે રાહુલ ક્યાં છે પછી રાહુલ કે છે કે હું અહીં છું હું અહીં છું અહીંયા આવશે વાક્ય પૂર્ણ એટલે ફૂલ સ્ટોપ પછી રાકેશ કે છે કે હેલો આઈ એમ રાકેશ
ત્યારે રાહુલ સેસ આઈ એમ ફાઇન રાહુલ શું કહે છે કે આઈ એમ ફાઇન ફાઇન એટલે કે મજામાં હું મજામાં છું થેન્ક યુ પછી એને કહે છે કે થેન્ક યુ અને પછી પૂછે છે ડેડ આર યુ એટલે કે હાઉ આર યુ એટલે રાહુલ ફરી રાકેશને પૂછે છે કે હાઉ આર યુ એટલે કે તું કેમ છે રાકેશ હાઉ આર યુ ટુડે રાકેશ એટલે કે આજે તું કેમ છે બરાબર આ હતું આપણું કન્વર્સેશન આજના લેક્ચરમાં આટલું જ અહીંયાથી તમને જે ફોટા પાડીને મોકલવામાં આવે એ તમારે તમારી બીજી નોટબુકમાં લખવાનું છે સો સો પેજની જે બે નોટબુક બનાવી છે એમાંથી બીજી નોટબુકમાં લેટર સ્ટેપ 2 તમારે લખવાનું છે